હેલો ડીએ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે એક ક્રાફ્ટ બનાવવાના છીએ સામે છવ્વીસમી જાન્યુઆરી તો આવે જ છે તો એના માટે આપણે એક ક્રાફ્ટ કરીશું એમાં આપણે બનાવીશું એક વોલ હેંગિંગ જેનો ઉપયોગ તમે ઘરમાં ડેકોરેશન માટે પણ કરી શકો છો તો આ ક્રાફ્ટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો એ ફોર સાઇઝના ત્રણ પેપર લેવાના છે ઓરેન્જ વ્હાઈટ અને ગ્રીન જે આપણે ઝેરોક્સમાં યુઝ કરીએ છે એ જ પેપર આપણે લેવાના છે એ ફોર સાઈઝના બરાબર છે હવે આ એ ફોર સાઇઝના પેપરમાંથી આપણે કટિંગ કરીશું તો એ ફોર સાઇઝ ને પહેલા વચ્ચેથી એક્ઝેક્ટ ફોલ્ડ કરીશું એટલે આવી રીતે નાની સાઇઝ થશે ફરી એને ફોલ્ડ કરીશું આ રીતે એટલે ફરી એની નાની સાઇઝ હશે આ ચાર પીસ થશે એને આપણે પહેલાં કટ કરી લઈએ આ એ ફોરમાંથી મેં ચાર પાર્ટ કટ કર્યા છે હજુ આપણે એને ફોલ્ડ કરવાનું છે તો હજુ એને આપણે ફોલ્ડ કરીશું તો એને ફરી ફોલ્ડ કરો બરાબર અને ફરી એકવાર હજુ એકવાર એને ફોલ્ડ કરીશું એટલે આ રીતે આપણને લંબચોરસ પાર્ટ આપણે બધા પહેલાં કટ કરી લઈશું તો આ સાઈઝના આપણા એ ફોર સાઇઝમાંથી સોળ પીસ તૈયાર થશે આ જે પીસ રેડી થયો હવે એને આપણે આ રીતે ક્રોસ લાઈન કરીને એને પણ કટ કરી લેવાનું છે આ રીતે ક્રોસ લાઈન મારીને એને પણ આપણે કટ કરી લઈશું આ રીતે ક્રોસમાં આવા આપણે પીસ તૈયાર કરવાના છે ત્રણે કલરમાં ઓરેન્જ ગ્રીન અને વ્હાઈટમાં તો આ રીતે મેં ઓરેન્જ વ્હાઇટ અને ગ્રીન ત્રણેયમાંથી આ રીતના શેપ કટ કરી લીધા છે બરાબર છે હવે આપણે આ બધા પાર્ટ્સને જોઈન્ટ કરીશું તો એના માટે શું કરવાનું છે અહીંયા એક ફેવિકોલનું ડોટ એક સાઇજ જ મૂકવાનું છે અને એને આ રીતે જોડવાનું છે એક્ઝેક્ટ અહીંયા કોર્નર મળવો જોઈએ અને આને થોડુંક આ રીતે ક્રોસ આવી રીતે તમારે સૌથી પહેલા દસ દસ પીસ જોડી લેવાના છે બરાબર છે સેટ સેટ ડોટ મૂકતા જઈને ફેવિકોલનો આને આ રીતે ક્રોસ કરતું જવાનું છે બરાબર છે તો આ રીતના આપણે દસ દસ પીસ દરેક કલરના ઓરેન્જ વ્હાઈટ અને ગ્રીનના પહેલા જોઈન્ટ કરી લઈશું હવે આ ત્રણેય કલરના જે જોઈન્ટ આપણે કરવાના હતા એ રેડી થઈ ગયા છે સૌથી પહેલાં તો તમારે જે પ્રમાણે મેં કહ્યું કે દસ દસ પીસ જોઈન્ટ કરવાના એ કરી લેવાના ત્રણેય કલરના હવે જ્યારે તમે દસ દસ પીસ જોઈન્ટ કરશો ત્યારે જો આ રીતે બનશે આ ત્રણેય પાર્ટને ઉપર તમારે આ રીતે ગોઠવી જોવાના છે બરાબર તમે દસ લેશો ને એટલે આ રીતની ગેપ રહેશે અહીંયા આ સાઈડ જે તમને દેખાઈ રહી છે ગેપ બરાબર એ ગેપ ના રહે એના માટે મેં આમાં તેરતેર પીસ જોઈન્ટ કર્યા છે તો એ તેરતેર પીસ જોઈન્ટ કરેલા પાર્ટને જો આ રીતે આપણે ગોઠવી જોવાનું એટલે આપણને આઈડિયા આવી જાય કે આખું સર્કલ બને છે કે નહીં બરાબર આ ત્રણે હું અહીંયા મૂકી જોઉં જો અહીંયા આખું જ આપણું સર્કલ બારની સાઈડનું જોવાનું કે આખું સર્કલ રેડી થાય છે એ રેડી થઈ જાય ત્યાં સુધીના તમારે પીસ જોઈન્ટ કરવાના એ સેમાં ડિપેન્ડેડ છે કે તમે અહીંયા વચ્ચે પેજની ગેપ કેટલી રાખો છો એના પર ડિપેન્ડ છે કે તમારે કેટલા પેજ યુઝ થશે બરાબર છે હવે આ સર્કલને આપણે જોઈન્ટ કર્યું એટલે ગ્રીન પાર્ટ વધારે ઉપર દેખાય છે બરાબર તો આપણે એને હાથમાં લઈને આ ઓરેન્જ ભાગને અહીંયા ઉપરની સાઈડ લાવી દઈશું આ રીતે બરાબર એટલે આ ત્રણેય કલર સરખા ઉપર દેખાવા જોઈએ બરાબર આ રીતે એને ગોઠવી લેવાનું છે અને ત્યારબાદ વચ્ચે આપણે એક વ્હાઈટ પેપર લગાવી લઈશું આ રીતે અહીંયા આને લગાવીને જોઈન્ટ કરી લઈશું એટલે આજે ત્રણેય પાર્ટ છે એ વ્યવસ્થિત જોઈન્ટ થઈ જાય હવે આ પાર્ટને આપણે ઉલટાવી લઈશું આ રીતે અને અહીંયા આજે આ બાજુનો ઓરેન્જનો પાર્ટ છે ત્યાં આગળ આપણે અહીંયા એકદમ કોર્નર ઉપર ડોટ મૂકવાના છે ફેવિકોલના હવે આ પાર્ટને આપણે અહીંયા એક્ઝેક્ટ કોર્નર ઉપર અહીંયા રાઉન્ડની બરાબર સેન્ટરમાં અહીંયા આપણે આને લગાવતું જવાનું છે આ રીતે એક 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 પીસ બરાબર છે આ રીતે એને આખું જોઈન્ટ કરવાનું છે આ રીતે આ બધા જ પાર્ટ અંદરની સાઈડ જોઈન્ટ કરીને એક વ્હાઈટ પેપર લઈને એને વચ્ચે લગાવીને આ સર્કલ આવી રીતનું તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ એક આપણે અશોક ચક્ર બનાવીને એને પણ ફેવિકોલ લગાવીને આપણે અહીંયા ચોંટાડી લઈશું તો આપણું આખું જ આ રીતનું સર્કલ તૈયાર છે હવે હવે આ જે સર્કલ છે એ સર્કલ એપ્રોક્સ ચાર ઇંચ જેટલું બન્યું છે બરાબર છે તો હવે આપણે શું કરવાનું છે કાર્ડબોર્ડમાં આપણે એનાથી એક ઇંચ વધારે એટલે કે પાંચ ઇંચનું સર્કલ બનાવવાનું છે તો એના માટે આપણે શું કરીશું અઢી ઇંચનું માપ લઈને પરિકરમાં એને આપણે અહીંયા મૂકીને પોઈન્ટ અને પાંચ ઇંચનું સર્કલ બનાવી લઈશું અને આ પોષણને આપણે કટ કરી લઈશું તો આ રીતના પાંચ પાંચ ઇંચના બે સર્કલ આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે ન્યૂઝપેપરની સ્ટીક બનાવવાની છે હવે આ રીતની આપણે ન્યૂઝ પેપરની સ્ટીક તૈયાર કરવાની છે આ આપણે પહેલા શીખી ગયેલા છીએ કે ન્યૂઝ પેપરને આમ ટર્ન કરીને ફેકોલ વડે ચોંટાડીને આ રીતની સ્ટીક તૈયાર કરવાની છે બરાબર હવે આપણે આ જે બે સર્કલ કાપ્યા હતા એ સાઈઝના એને કવર કરવા માટે મેં બે બ્લેક ચાર્ટ પેપરમાંથી પેપર કટ કરી લીધા છે અને જે આ સ્ટીક હતી ન્યૂઝપેપરની એને મેં બ્લેક કલર કરી લીધો છે એની સાઈઝ મેં એક પાંચ ઇંચ અને બીજી જે છે એ ત્રણ ઇંચ એટલે પાંચ ઇંચની આઠ અને ત્રણ ઇંચની આઠ એમ ટોટલ સોળ તૈયાર કરવાની છે હવે આપણે આજે બાકીના આપણા ટ્રાયંગલ વધ્યા હતા એમાંથી આપણે ઓરેન્જમાં મોટું સર્કલ વ્હાઈટમાં એનાથી નાનું અને ગ્રીનમાં એનાથી નાનું એવી રીતે આ સર્કલ કટ કરી લેવાના છે બરાબર છે અને ત્યારબાદ એને આપણે ચોંટાડી લેવાના છે આ રીતે આ જે વ્હાઇટ પાર્ટ છે એ ઓરેન્જમાં એક સાઈડ કોર્નર ઉપર આ રીતે ત્યારબાદ ગ્રીન ગ્રીનને અહીંયા વ્હાઈટની અંદર તો આ રીતે આપણે આ સર્કલ્સ તૈયાર કરવાના છે સોળ આપણી સોળ સ્ટિક છે એટલે આને પણ આપણે સોળ તૈયાર કરવાના છે હવે આપણે આ રીતનું એક ડેકોરેશન માટે તૈયાર કરવાનું છે તો એના માટે મેં આ એ ફોર સાઇઝનું પેપર લીધું છે એને આપણે બરાબર વચ્ચેથી કટ કરી લેવાનું છે ઊભું વાળવાનું છે સ્ટેન્ડિંગમાં બરાબર છે એને આ રીતે વચ્ચેથી બરાબર કટિંગ કરી લેવાનું છે આ રીતે અને ત્યારબાદ બંને પાર્ટને આ રીતે ફોલ્ડ કરવાના છે અહીંયા બહુ જ પ્રેસ નથી કરવાનું ખાલી માઇનર ફોલ્ડ કરવાનું છે એને આ રીતે પણ ફોલ્ડ કરી દો અને ત્યારબાદ એને આપણે કટિંગ કરવાનું છે આ રીતે પતલી પતલી પટ્ટીમાં આપણે એનું કટિંગ કરી લેવાનું છે આખું આ રીતે કટ થઈ જાય ત્યારબાદ એને આપણે આ રીતે ઓપન કરી લેવાનું છે અને એના બે પાર્ટ્સને આપણે અલગ કરી લેવાનું છે બરાબર છે હવે આને ઊંધી સાઈડ વાળીને અહીંયા એક સાઈડ ફેવિકોલ લગાવીને એને આપણે ચિપકાવી લેવાનું છે આ રીતે એને ટર્ન કરીને અહીંયા પેપર ચીપકાવી લેવાનું છે આ રીતે એક પેપરમાંથી આવા બે બનશે એવા બે ઓરેન્જ બે ગ્રીન અને બે વ્હાઇટ એવા આપણે છ પટ્ટી આવી તૈયાર કરવાની છે હવે આ પટ્ટીને લગાવવા માટે મેં આ સાવેણીની સડી પાંચ ઇંચની કટ કરી છે તમારી પાસે બીજી કોઈ બી પતલી હોય તો પણ તમે લઈ શકો બરાબર એને આપણે આની ઉપર લગાવી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે આને અહીંયા ફેવિકોલ લગાવી દઈશું સ્ટાર્ટિંગમાં અને એને આ રીતે આપણે ક્રોસમાં લગાવવાનું છે અને એની ઉપર આપણે ટર્ન કરતું જવાનું છે તો આ રીતે આપણા સિક્સ પીસ તૈયાર છે હવે આ બધા આપણે જોઈન્ટ કરીશું તો જે સૌથી પહેલા આપણે કાર્ડબોર્ડમાંથી જે સર્કલ કાપ્યું હતું એમાં મેં બ્લેક પેપર લગાવી દીધું છે અને એની ઉપર આપણે આ બધું જે ડેકોરેશનનું તૈયાર કર્યું છે એ આપણે લગાવીશું સૌથી પહેલા તો આપણે જે આ છ પાર્ટ બનાવ્યા હતા એને આપણે ચીપકાવીશું હું ગ્લુ ગન વડે લગાવું છું તમારી પાસે એ ના હોય તો તમે ફેવિકોલ વડે પણ લગાવી શકો છો તો આ રીતે સૌથી પહેલા આ વ્હાઈટ પાર્ટને આપણે લગાવી લઈશું આ છ સ્ટીક ગઈ છે હવે આપણે નીચે જે આ બ્લેક સ્ટીક કરી હતી એ આપણે લગાવીશું હવે આ જે બાકીની સ્ટીક છે એને પણ આપણે એક નાની એક મોટી એક નાની એક મોટી કરીને ગોઠવીને આ રીતે ચિપકાવી લઈશું આ રીતે તમારે ગ્લુ હોય તો ગ્લુ અને ગ્લુગન હોય તો એ લગાવીને આ રીતે બધી ચિપકાવી લેવાની આ બીજું મેં આની ઉપર આ લગાવી લીધું છે પૂંઠું હવે આ જે આપણું સર્કલ હતું એને આપણે ફેવિકોલ વડે એની ઉપર લગાવી લઈશું તો અહીંયા હું આ રીતે લગાવીશ તો આ રીતે તમારે જે રીતે વ્હાઈટ ઉપર લેવો હોય તો એ જે રીતે તમારે લગાવવું હોય એ રીતે તમારે આને લગાવી લેવાનું છે હવે આપણે જે આ સર્કલ તૈયાર કર્યા હતા એને આપણે અહીંયા બધાના કોર્નર ઉપર આ રીતે લગાવવાના છે તો એને પણ આપણે લગાવી લઈશું અહીંયા આ જે કોર્નર પડે ત્યાં આગળ આપણે અહીંયા આ લગાવી લેવાનું છે બરાબર છે નાના અને મોટા બંનેમાં તો આ રીતે આને પણ ચિપકાવી લઈશું હું આ થર્મોકોલના બોલ આ જે બ્લેક ફરતી બોર્ડર છે ત્યાં લગાવી રહી છું આ ઓપ્શન જે તમારે કરવું હોય તો કરવાનું ના કરવું હોય તો પણ ચાલે તમારી પાસે બીજું કોઈ સ્ટોન એવું કંઈ મટિરિયલ હોય તો પણ તમે લગાવી શકો છો બરાબર છે તો હું અહીંથી આખી થર્મોકોલની બોર્ડર કરી નાખીશ હવે આ જે થર્મોકોલના બોલ લગાયા એની ઉપર આ બ્લુ માર્કર વડે હું ખાલી સિમ્પલ ડોટ કરું છું ઉપર કે જેથી એ વધારે એટ્રેક્ટિવ લાગે આ તમારે કરવું હોય તો કરવાનું ના કરવું હોય તો ચાલે હું આ રીતે એને બધામાં કરી લઈશ હવે આપણો આખો વોલપીસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને હેંગિંગ કરવા માટે બેક સાઈડ આપણે દોરી લગાવીશું તો આજે ઉપરનો આ પોશન છે ત્યાં આગળ તમારે જે ઉપર નીચે રાખવો હોય એ રાખી શકાય પણ હું આ ઉપરવાળો ભાગ અહીંયા રાખીને અહીંયા દોરી લગાવી લઉં છું તમારી પાસે જે કલરની હોય લઈ શકાય મેં વ્હાઇટ લીધી છે કે જે કરીને દેખાય નહીં અને ત્યારબાદ એની ઉપર હું એક કાગળ લગાવી લઈશ કે જેથી દોરી બરાબર ફિટ થઈ જશે બરાબર છે તો આ પોશનને અહીંયા હું લગાવી લઉં છું આ રીતે મજા આવીને સ્ટુડન્ટ્સ આ વોલ હેંગિંગ બનાવવાની તો તમે પણ જરૂરથી બનાવશો ટેક કેર ગુડ બાય